विद्यार्थी મિત્રો, ફરી એકવાર કેમિસ્ટ્રીની આ દુનિયામાં આપનું સ્વાગત છે. આપણા લોકો ધોરણ 12 માં નવું ચેપ્ટર આજે શરૂ કરવા જઈ રહ્યા છીએ, ચેપ્ટર નંબર 3. ચેપ્ટર નંબર 3 એટલે કે વિદ્યુત રસાયણ, એને ઇંગ્લિશમાં આપણે કહીએ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. એક્ચ્યુઅલી જોવા જાવ તો વિદ્યુત રસાયણ સુધી પહોંચીએ એટલે એવું કહી શકાય કે ભાઈ વિદ્યુત રસાયણ છે એ ફિઝિકલ કેમિસ્ટ્રી એટલે કે કેમિસ્ટ્રીની એક બ્રાન્ચ એવી ફિઝિકલ કેમિસ્ટ્રી નો ટોપિક છે. આમ જોવા જાવ તો રસાયણ વિજ્ઞાનની સૌથી જૂની શાખા કઈ કહેવાય તો કે અકાર્બનિક રસાયણ વિજ્ઞાન. કેમિસ્ટ્રીની સૌથી જૂની બ્રાન્ચ કઈ તો કે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, અકાર્બનિક રસાયણ વિજ્ઞાન. પછી વોહલર નામના સાયન્ટિસ્ટે યુરિયા બનાવ્યું સંશ્લેષિત રીતે, અને પછી અસંખ્ય કાર્બનિક સંયોજનોનું અસ્તિત્વ થયું, એનું સંશ્લેષણ થયું એટલે કે બનાવ્યા, અને એટલે એક નવી શાખાની જરૂરિયાત ઊભી થઈ, નવી બ્રાન્ચ બનાવવાની જરૂરિયાત ઊભી થઈ. એને આપણે કીધું ઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે કે કાર્બનિક રસાયણ વિજ્ઞાન. સૌથી જૂની શાખા કઈ? અકાર્બનિક રસાયણ વિજ્ઞાન. પછી આવી કાર્બનિક રસાયણ વિજ્ઞાન. એવી જ રીતે વિદ્યુત રસાયણનો ધીમે ધીમે આગળ અભ્યાસ શરૂ થયો, અને એમાં પણ નવા નવા સંશોધનો થાય અને ઘણી બધી નવી વસ્તુઓ મેળવી, ઘણી બધી નવી જેને કહેવાય ટેકનોલોજી છે આના થ્રુ ડેવલપ થઈ, એટલે આમાં પણ ઘણું બધું અભ્યાસ કરવા લાયક બન્યું, અને એટલે એક નવી બ્રાન્ચ અમલમાં આવી, એને કીધું ફિઝિકલ કેમિસ્ટ્રી, ભૌતિક રસાયણ વિજ્ઞાન. ભૌતિક રસાયણ વિજ્ઞાન એટલે રસાયણ વિજ્ઞાનનો એવો ભાગ કે જેમાં ફિઝિક્સ સંકળાયેલું છે, ભૌતિક વિજ્ઞાન સંકળાયેલું છે, એને કહી છે ભૌતિક રસાયણ વિજ્ઞાન, રાઈટ? તો આજે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી છે એ ફિઝિકલ કેમિસ્ટ્રીનું એક ચેપ્ટર છે, અને સૌથી પહેલા આપણે એમનો ટાઇટલ સમજવાનો પ્રયત્ન કરીએ તો એમાં એક્ચ્યુઅલી બે વર્ડ છે, એક છે ઇલેક્ટ્રો અને બીજો વર્ડ છે કેમિસ્ટ્રી. ઇલેક્ટ્રો અને કેમિસ્ટ્રી, ઇલેક્ટ્રો એટલે એક્ચ્યુઅલી ઇલેક્ટ્રિકલ એનર્જી અને કેમિકલ એનર્જી, એ બેને કમ્બાઈન કર્યું છે એટલે આ બને છે. હવે વિદ્યુત રસાયણ છે એ શબ્દ કેમ અમલમાં આવ્યો છે? તો કે વિદ્યુત ઉર્જા અને રસાયણ ઉર્જા આ બેનો કમ્બાઈન સ્ટડી, પછી વિદ્યુત ઉર્જામાંથી રાસાયણિક ઉર્જા મેળવવાની હોય કે રાસાયણિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા મેળવવાની હોય, ઈબેનો જે કમ્બાઈન એ એકબીજાનો સંબંધ સાથેનો સ્ટડી એને કહેવાય વિદ્યુત રસાયણ. હવે આને સૌથી સારી રીતે સમજવું હોય વિદ્યુત રસાયણને, તો આપણે બેઝિકલી કેમિસ્ટ્રીમાં બે ટાઈપની રિએક્શન્સ હોય, અમુક પ્રક્રિયાઓ આપમેળે થતી હોય, અમુક પ્રક્રિયાઓ આપમેળે ન થતી હોય. દાખલા તરીકે હું એવું કંઈક લખું કે ભાઈ પ્રક્રિયક છે એમાંથી નિપજ બનતી હોય અને સાથે ઉર્જા છૂટી પડતી હોય, અને સાથે આવું પણ લખી શકાય આવા પ્રકારની પણ પ્રક્રિયા જોવા મળે કે ભાઈ પ્રક્રિયક છે એમાં તમે થોડી ઉર્જા આપશો તો એ નિપજમાં રૂપાંતર પામશે. પ્રક્રિયકમાંથી નિપજ બને અને ઉર્જા મુક્ત થાય, અને પ્રક્રિયકને ઉર્જા આપો તો નિપજમાં રૂપાંતર પામે. તો અહીંયા આગળ તમે જોવા જાવ તો પહેલી પ્રક્રિયા જે મેં લખી છે એ પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય? તો કે એને કહેવાય ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. કેવી પ્રક્રિયા છે? ઉષ્મા ક્ષેપક એટલે કે જે પ્રક્રિયા દરમિયાન ઉર્જા છૂટી પડે, મુક્ત થાય, તો એને આપણે કહીએ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. તો અહીંયા પ્રક્રિયક છે એમાંથી નિપજ બને છે અને સાથે ઉર્જા મુક્ત થાય છે, છૂટી પડે છે, એટલે આને આપણે કીધી ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. ઓકે, એવી જ રીતે પ્રક્રિયક છે અને તમે ઉર્જા આપશો તો ને તો જ નિપજમાં રૂપાંતર પામશે, અહીંયા જો ઉર્જા ન આપવામાં આવે તો પ્રક્રિયકમાંથી નિપજ બનશે નહીં. તો પ્રક્રિયા એવી પ્રક્રિયા કે જે પ્રક્રિયાને પ્રક્રિયા થવા માટે ઉર્જાની જરૂર પડે, ઉર્જા આપવી પડે, ઉર્જા શોષાય તો જ નિપજમાં રૂપાંતર થાય, તો એને કહેવાય ઉષ્મા શોષક પ્રક્રિયા. એક્ઝોથર્મિક રિએક્શન અને એન્ડોથર્મિક રિએક્શન, ઉષ્મા ક્ષેપક અને ઉષ્મા શોષક. ઓકે, હવે ક્વેશ્ચન બીજો એ થાય, આમાંથી પહેલી પ્રક્રિયા જે લખી છે આપણે ઉષ્મા ક્ષેપક, એ પ્રક્રિયા આપમેળે થાય કે ના થાય?
તો કે ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં આપણે કે ઊર્જા આપવાની જરૂર પડતી નથી, ઊર્જા આપવાની જરૂર પડતી નથી, એટલે એવું કહી શકાય કે આવી પ્રક્રિયા હોય ને એ આપમેળે થાય, અને આવી પ્રક્રિયામાં આપણે ઊર્જા આપો તો જ નિપજ બનશે, ઊર્જા આપ્યા વગર નિપજમાં રૂપાંતર શક્ય નથી, તો એ પ્રક્રિયાઓ સામાન્ય રીતે આપમેળે ન થાય. ઓકે, તો ઉષ્મા શોષક ઉષ્મા ક્ષેપક બે પ્રક્રિયાઓ કહી છે. હવે આમાં પહેલી પ્રક્રિયા જુઓ ને તો આ પ્રક્રિયક આ નિપજ એ શું છે, તો કે એક પ્રકારના રસાયણ જ છે, પછી ગમે તે હોય, રાઈટ? તો કોઈ એક રસાયણ નું બીજા રસાયણ માં રૂપાંતર થયું, એક પ્રક્રિયક નું નિપજ માં રૂપાંતર થયું, સાથે ઉર્જા છૂટી પડી, એ મુક્ત થતી ઉર્જા છે, એ છૂટી પડતી ઉર્જા છે, એને આપણે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી અને મેળવી રાખીએ, ઈ ઉર્જાનો આપણે વિદ્યુત ઉર્જા તરીકે ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા એક્ચ્યુઅલી આ છૂટી પડતી ઉર્જા કઈ હતી, તો કે રાસાયણિક ઉર્જા હતી. ઈ રાસાયણિક ઉર્જાને આપણે શેમાં કન્વર્ટ કરી, તો કે વિદ્યુત ઉર્જામાં કન્વર્ટ કરી, એટલે કે માંથી કઈ પોટેન્શિયલ મેળવો. તો આવી પ્રક્રિયા દરમિયાન ઉર્જા મળે. અચ્છા, એ મળેલી ઉર્જાનું તો કે અલગ અલગ પ્રક્રિયાઓ કરવા માટે અલગ અલગ ઉપકરણોમાં એનો ઉપયોગ કરીએ. દાખલા તરીકે આ બીજી પ્રક્રિયા છે, તો એને ઉર્જાની જરૂર પડતી હોય, ઈ ઉર્જા આપ્યા વગર પ્રક્રિયા ના થાય, તો ઈ ઉર્જા ક્યાંથી આવશે, તો કે આ પ્રક્રિયા દરમિયાન જે ઉર્જા મેળવી હોય એ ઉર્જા છે અહીં આપી. એટલે આવા પ્રકારની પ્રક્રિયા કરાવી શકાય. ટૂંકમાં ઉષ્મા ક્ષેપક દ્વારા મળતી ઉર્જા ઉષ્મા શોષક પ્રક્રિયાઓ કરવા માટે વપરાય છે. ઉષ્મા ક્ષેપક દ્વારા મળતી ઉર્જા ઉષ્મા શોષક પ્રક્રિયા કરવા માટે વપરાય છે. ફાઇન, એટલે આ રાસાયણિક ઉર્જા છે એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી દીધું, અને એ વિદ્યુત ઉર્જા પછી અને આવી, તો એમાંથી પછી રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થયું. એટલે આમ તમે જોવા જાવ તો આપણી પાસે અહીંયા રાસાયણિક પ્રક્રિયા થઈને ઉર્જા મળે, એટલે રાસાયણિક ઉર્જા મળે, એને આપણે વિદ્યુત સ્વરૂપે સ્ટોર કરી રાખીએ, ઈ વિદ્યુત ઉર્જા આપીએ, એટલે રાસાયણિક પ્રક્રિયા થઈ, એટલે વિદ્યુત ઉર્જાનું પાછું શું થયું, તો કે રાસાયણિક ઉર્જામાં રૂપાંતર. આ પહેલી પ્રક્રિયામાં શું થયું, તો કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થયું. શું થયું? રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. અને બીજી પ્રક્રિયા દરમિયાન શું થયું, વિદ્યુત ઉર્જા આપી તો રાસાયણિક પ્રક્રિયા થઈ, એટલે ત્યાં આગળ વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર. ઓકે, કઈ કઈ? રાસાયણિક ઉર્જા અને વિદ્યુત ઉર્જા, એટલે કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર, અને સાથે ઈ જ વિદ્યુત ઉર્જાનું પાછું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય, અને રાસાયણિક ઉર્જા વિદ્યુત ઉર્જા, વિદ્યુત ઉર્જા રાસાયણિક ઉર્જા વચ્ચેનો સંબંધ, એનો અભ્યાસ કરાવતી, એમનો સ્ટડી કરતી, એની સિદ્ધાંતો સમજાવતી કેમિસ્ટ્રીની બ્રાન્ચ એટલે ઇલેક્ટ્રો કેમિસ્ટ્રી. કેમિકલ એનર્જી, ઇલેક્ટ્રિકલ એનર્જી કમ્બાઇન્સ ટુગેધર એન્ડ ફોર્મ્સ ધેટ ઇઝ નોન એઝ ઇલેક્ટ્રો કેમિસ્ટ્રી. ફાઇન, ટૂંકમાં એટલી ખબર પડી કે આ વિદ્યુત રસાયણના જે ચેપ્ટર હોય એમાં આપણે રાસાયણિક ઉર્જા અને વિદ્યુત ઉર્જાને લગતો અભ્યાસ કરવાનો છે. બીજું, આ તો આજે આપણે અભ્યાસ કરીએ છીએ, આ કંઈ બહુ નવી વાત નથી, વર્ષોથી આપણે આનો યુઝ કરીએ છીએ અને ભવિષ્યમાં પણ આનો યુઝ આપણે કરવાના છીએ. જેમ કે આપણે જેટલી બેટરીનો સેલનો ઉપયોગ કર્યો છે, ટોર્ચમાં છે, કે પછી મોબાઈલની બેટરી છે, કે પછી આપણે સોલાર પેનલ છે, સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરીએ છીએ, સાથે સાથે અમુક આપણે વિદ્યુત વિભાજન કોષને એ બધું બનાવ્યું છે, સાથે આપણે માની લો કે ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવા માટેની બધી બધ, તો એ બધામાં અત્યારનું જેટલું બધું બેટરી છે કે સોલાર પેનલ છે કે ઇલેક્ટ્રોપ્લેટિંગ છે, એ બધામાં આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીનો જ ઉપયોગ કર્યો છે. અને મજાની વાત એ છે કે આવનારા ભવિષ્યમાં જે ક્રાંતિ આવવાની છે, એ ક્રાંતિ લાવવા માટે એમાં ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી સંકળાયેલું હોવું જરૂરી છે. કે સર, હવે આને ને ક્રાંતિને શું લેવા દેવા હોય, તો કે ઓબ્વિયસલી હોય, કેમ ના હોય? કારણ કે આ ઉર્જાનો એક સૌથી મોટો ફાયદો એ છે કે પહેલું પોલ્યુશન રહિત છે, ખૂબ ઓછું પ્રદૂષણ કરે છે, અને બીજું કે અવાજનું પણ પ્રદૂષણ થતું નથી. દાખલા તરીકે તમે મોબાઈલ ચાલુ કરો એટલે એમાં બેટરી રન થતી જ હોય ને, બેટરી યુઝ થતી જ હોય, બેટરી યુઝ થતી હોય તો એમાંથી ધુવાળા નીકળે છે, નથી નીકળતા, મતલબ વાતાવરણનું પ્રદૂષણ થતું નથી. અચ્છા, એ બેટરી મોબાઈલ ચાલુ કરો કે ધુક 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 બેટરીમાં અવાજ આવવા માંડે, ઓલું સબમર્સિબલ ચાલુ અથવા એવું કંઈ મોટર ચાલુ કરી હોય મોટી, એવું કંઈ થતું નથી, મતલબ એકદમ સાયલેન્ટ છે, અવાજનું પ્રદૂષણ એ કરતું નથી, હવાનું પ્રદૂષણ એ કરતું નથી. એટલે
કારણ કે કેમિસ્ટ્રીમાં હજી આપણી પાસે સ્કોપ્સ ઘણા બધા છે, ઘણા બધા આપણે હજી નવા નવા સંશોધનો કરવાના છે, ઘણી બધી ટેકનોલોજી ડેવલપ કરવાની છે. કેમિસ્ટ્રી છે બહુ ખાસું કામમાં આવતું રહ્યું છે, આવવાનું છે. પણ હવે પ્રશ્ન એ છે કે અત્યારે આપણી પાસે હજી નવું આપણે જોઈ છે, પણ સાથે સાથે કેમિસ્ટ્રીમાં આપણે એટલું બધું અત્યારે વાતાવરણમાં પ્રદૂષણ બધી જ જગ્યાએ અલગ અલગ રીતે કરી નાખ્યું છે કે હવે વધારે પ્રદૂષણની જગ્યા નથી. તો હવે સંશોધન કરીએ છીએ, હવે જે નવું ગોતવું છે એ એવું ગોતવું છે કે જેનાથી પ્રદૂષણ ન થાય. તો એમાં પણ આ ફાયદો કરશે, કારણ કે હવાનું પ્રદૂષણ થતું નથી, અવાજનું પ્રદૂષણ થતું નથી, એટલે આવનારા ભવિષ્યમાં આનો ખાસો ઉપયોગ થશે. એટલે કે આપણી લાઈફને હજી વધારે ઈઝી બનાવવા માટે, નવી નવી ટેકનોલોજી ડેવલપ કરવામાં આનો ઉપયોગ થશે. તમે કોઈ પણ ડિવાઇસ લ્યો, કોઈ પણ ડિવાઇસ, બરાબર, લેપટોપ છે, પામટોપ છે, કે ભાઈ ટેબલેટ છે, મોબાઈલ ફોન છે, આમ તો મોબાઈલ ફોન એક નામ લઈ લ્યો એટલે અડધી પૂરી દુનિયા તો અંદર આવી ગઈ, બરાબર. એ બધા ચાલે છે નથી તો કે બેટરીથી, બેટરીથી ચાલે એનો મતલબ કે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં સંકળાયેલું છે. ઓકે, તો આ રીતે ભવિષ્યમાં પણ આમનો ઉપયોગ થવાનો છે. હવે આપણે અહીંયા આ જે ચેપ્ટર ભણવાનું છે એમાં આપણે મૂળ બે ટોપિક ભણવાના છે. કયા બે ટોપિક? તો કે એક આપણે ભણશું રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર, એ સિદ્ધાંત ઉપર આધારિત પ્રક્રિયાઓ, અને બીજું વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર, એ સિદ્ધાંત ઉપર આધારિત કોષ અને પ્રક્રિયાઓ. ફાઇન, બે ભણવાનું છે, રાસાયણિક નું વિદ્યુતમાં અને બીજું વિદ્યુત નું રાસાયણિકમાં. તો આ બંને આપણે વન બાય વન જોઈએ, રાઈટ. આટલું તમારા જાણ માટે ખાલી લખી શકો છો. ઓકે મિત્રો, નેક્સ્ટ આપણે ભણીએ વિદ્યુત રાસાયણિક કોષ. વિદ્યુત રાસાયણિક કોષ એટલે કે ઇલેક્ટ્રોકેમિકલ સેલ. ઓકે, હવે વિદ્યુત રાસાયણિક કોષ અથવા ઇલેક્ટ્રોકેમિકલ સેલ એટલે શું? તો કે એ પહેલા તો કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે એ અગત્યનું છે. તો કે એ રાસાયણિક ઉર્જાનું, રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર, આ સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર, આ સિદ્ધાંત ઉપર કોષ કાર્ય કરશે. ઓકે, હવે સૌથી પહેલા રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર એટલે શું? તો કે આપણે કોઈ એવી રાસાયણિક પ્રક્રિયાઓ કરશું કે જેમાં આપણે ઉર્જા આપવાની નથી, એવી રાસાયણિક પ્રક્રિયાઓ થશે, અને રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા જે ઉર્જા ઉત્પન્ન થશે એટલે કે રાસાયણિક ઉર્જા ઉત્પન્ન થશે, અને એ રાસાયણિક ઉર્જા છે એને આપણે શેમાં કન્વર્ટ કરશું? તો કે વિદ્યુત ઉર્જામાં કન્વર્ટ કરશું, એટલે કે વિદ્યુત મેળવશું. રાસાયણિક પ્રક્રિયાઓ થઈ અને આપણને વિદ્યુત મળશે. ઓકે, હવે માની લો કે આપણે વિદ્યુત રાસાયણિક કોષની વાત કરીએ, તો એમાં આપણે એની રચના કેવી હોય એ જોઈએ. તો સપોઝ અહીંયા એક પાત્ર અથવા બીકર લીધું છે, અને અહીંયા આગળ બીજું પાત્ર છે. પેલા પાત્રમાં મેં ઝેડએન પ્લસ ટુ આયનો ધરાવતું દ્રાવણ લીધું છે, ZN પ્લસ ટુ ધરાવતું દ્રાવણ, ટૂંકમાં ઝીંક નું દ્રાવણ, અને એમાં જે પટ્ટી ડુબાડી છે એ યોગ્ય વજન કરેલી ઝીંક ની પટ્ટી ડુબાડી છે. ટૂંકમાં ઝીંક ના દ્રાવણમાં ઝીંક ની પટ્ટી ડુબાડી છે. એવી જ રીતે અહીંયા જે બીજું પાત્ર છે એમાં દાખલા તરીકે હું સીયુ પ્લસ ટુ આયનો ધરાવતું દ્રાવણ લઉં છું, સીયુ પ્લસ ટુ કોપર આયનો ધરાવતું દ્રાવણ લઉં છું, અને એની અંદર એની જ ધાતુ એટલે કે કોપરની પટ્ટી ડુબાડીએ. એક ઝીંકની પટ્ટી ડુબાડી ઝીંકના દ્રાવણમાં, કોપરની પટ્ટી ડુબાડી કોપરના દ્રાવણમાં, હવે બંને પટ્ટીઓને કોપરના તાર મારફતે જોડી દઈએ, બંને પટ્ટીઓને કોપરના તાર મારફતે જોડી દઈએ, અને બંને વચ્ચે વિદ્યુત પ્રવાહનું માપન થઈ શકે, વિદ્યુત પ્રવાહનું અને એની દિશાનું માપન થઈ શકે,
એટલે વચ્ચે આપણે કોઈ ગેલ્વેનોમીટર કે એ મીટર કે એવું જોડીએ છીએ, જે પ્રમાણે આપણો યુઝ કરવો હોય એ પ્રમાણે જોડી શકે. ટૂંકમાં પ્રવાહનું માપન કરતું એક કોઈ મીટર જોડ્યું છે. ઓકે, હવે આ જોડાણ જે થયું છે એ આખે આખી કોષ રચના પૂર્ણ થાય છે તો કે ના? દાખલા તરીકે હું આને બીકર એ કહી દઉં છું અને આને હું બીકર બી કહી દઉં છું, તો કે હજી આ કોષની રચના સંપૂર્ણ પૂરી નથી થતી. કેમ નથી થતી? તો કે સર્કિટ પૂરી નથી થતી. અહીંયા તમે જુઓ તો આ દ્રાવણ છે એ પટ્ટીના સંપર્કમાં, પટ્ટી છે એ આ કોપર તાર મારફતે બીજી પટ્ટીના સંપર્કમાં, બીજી પટ્ટી છે એના આયનોના દ્રાવણના સંપર્કમાં, પણ પહેલું ને છેલ્લું એટલે કે બંને દ્રાવણો છે એ પાછા હજી સંપર્કમાં નથી. અને એ બંને દ્રાવણોને સંપર્કમાં લાવવા માટે આપણે કાચની યુ આકારની નળી એમાં ડૂબાડી છે. જે બંને છેડે ખુલ્લી હોય એની અંદર આપણે ક્ષારનું દ્રાવણ ભર્યું અને બંને છેડે રૂના પૂમડા વડે એને પેક કર્યું હોય, આ જે રચના બનાવી ને એ રચનાને કહેવાય ક્ષાર સેતુ. શું કહેશું આને? ક્ષાર સેતુ. ઇંગ્લિશમાં એને કહેવાય સોલ્ટ બ્રિજ. ક્ષાર સેતુ એટલે કે સોલ્ટ બ્રિજ જોયેલું છે. અચ્છા, એની અંદર ક્ષારનું દ્રાવણ ભર્યું છે એવું તમે કીધું, તો કે હા, ક્ષારનું દ્રાવણ કયું કયું ભરી શકાય? તો કે એમોનિયમ નાઇટ્રેટ છે, એમોનિયમ ક્લોરાઇડ છે, પોટેશિયમ નાઇટ્રેટ છે, પોટેશિયમ ક્લોરાઇડ છે, આવા કોઈ પણ દ્રાવણ ભરી શકાય. બરાબર છે? એમોનિયમ નાઇટ્રેટ એટલે NH4NO3 ભરી શકાય અથવા KNO3 ભરી શકાય અથવા KCl ભરી શકાય, આવા જુદા જુદા ક્ષાર. અચ્છા, ક્ષાર સેતુ સમજાવું તો એ અંદર શેનું દ્રાવણ ભર્યું છે? તો કે ક્ષારનું દ્રાવણ ભર્યું છે. અને શું કરે છે? તો કે બંને દ્રાવણોને જોડવાનું કામ કરે છે. આ બંને દ્રાવણોને જોડવાનું કામ કરે છે, સેતુ જેવું કામ કરે, બે દ્રાવણ વચ્ચે પુલ બનાવે છે. પુલને ગુજરાતીમાં કહેવાય સેતુ. ક્ષાર ભરેલું આ જે યુ આકારની કાચની નળી છે એ અહીંયા સેતુ જેવું કામ કરે છે એટલે એને ક્ષાર સેતુ કહેવાય. અને ક્ષાર સેતુ જોડ્યા પછી તમે જોવો તો હવે આખી રચના પૂરી થઈ ગઈ છે કે Zn+2 આયનો એ ઝીંકની પટ્ટીના સંપર્કમાં છે, ઝીંકની પટ્ટી કોપર તાર મારફતે કોપરની પટ્ટીના સંપર્કમાં છે, એ કોપરની પટ્ટી કોપરના આયનોના દ્રાવણમાં છે અને એ બંને દ્રાવણો ક્ષાર સેતુ મારફતે સંપર્કમાં છે. રેડી? આ જે આખી રચના થઈ છે એને કહેવાય વિદ્યુત રાસાયણિક કોષ, ઇલેક્ટ્રો કેમિકલ સેલ. આ જ કોષ છે એને ડેનિયલ કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે અને વોલ્ટેઇક કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે તમે ડેનિયલ કોષ કયો કે વોલ્ટેઇક કોષ કયો કે ગેલ્વેનિક કોષ કયો કે વિદ્યુત રાસાયણિક કોષ કયો, બધા એક જ. ક્યાં ક્યાં નામ બોલ્યા સર? તો કે વોલ્ટેઇક કોષ, ગેલ્વેનિક કોષ, ડેનિયલ કોષ કે વિદ્યુત રાસાયણિક કોષ. બરાબર છે? બધા એક જ, બધા જ આ સિદ્ધાંત ઉપર કાર્ય કરશે, રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. ઓકે, હવે જેવા આ કોષની રચના પૂરી થાય પછી આપણે કંઈ કરવાનું નથી. અચ્છા, આ જે દ્રાવણો લીધા છે ચોક્કસ સાંદ્રતા ધરાવતા, દાખલા તરીકે 1 મોલર સાંદ્રતા ધરાવતું ઝીંકનું દ્રાવણ હશે અને 1 મોલર સાંદ્રતા ધરાવતું કોપરનું દ્રાવણ હશે, ફાઇન. અને યોગ્ય વજન કરેલી કોપરની અને ઝીંકની પટ્ટીઓ જોડી છે. જેવું આ આખે આખું સરસ મજાની રચના પૂરી થાય એટલે તરત એમાં ઝીંકની પટ્ટી ઉપર પ્રક્રિયા ચાલુ થશે. અને ઈ જે કઈ પ્રક્રિયાઓ ચાલુ થશે? તો કે એમાં ઝીંકની જે પટ્ટી છે, ઝીંકની જે પટ્ટી છે સોલિડ, એમાંથી Zn+2 આયનો અને ઇલેક્ટ્રોન છૂટા પડવાનું ચાલુ થાય. જેવું આ જોડાણ પૂરું થાય એટલે આપમેળે આ પ્રક્રિયા ચાલુ થશે. હમણાં આપણે આગળ જોયું હતું કે બે પ્રકારની પ્રક્રિયા થાય, આપમેળે થાય, આપમેળે ન થાય. તો આપમેળે થાય એવી પ્રક્રિયા છે. તો કે ઝીંકમાંથી Zn+2 અને ઇલેક્ટ્રોન બનવાનું ચાલુ થયું, એ બધું જાય ક્યાં? તો કે ઝીંકની પટ્ટીમાંથી Zn+2, તો Zn+2 અહીં દ્રાવણમાં આવવાના, તો કે હા, અને ઇલેક્ટ્રોન બેય બનવાનું ચાલુ થાય. ઇલેક્ટ્રોન
તો કે ઇલેક્ટ્રોન છે એ આ કોપરના તાર મારફતે વહન થવાનું ચાલુ થાય અને કોપરના તાર મારફતે વહન થઈને કોપરની પટ્ટી સુધી પહોંચે જેવું કોપરની પટ્ટી સુધી ઇલેક્ટ્રોન પહોંચે એટલે પટ્ટી ધાતુની છે એટલે એ વહન કરશે અને કોપરની પટ્ટી મારફતે એ આયનો પહોંચશે ક્યાં ઇલેક્ટ્રોન ક્યાં પહોંચશે તો કે કોપરના દ્રાવણમાં ફરી એકવાર આ જે ઝિંક છે એ ઝિંકમાંથી Zn+2 બનવા માંડ્યું Zn+2 ક્યાં રહેશે દ્રાવણમાં અને ઇલેક્ટ્રોન છે એ અહીંયાથી વહન પામી કોપર તાર મારફતે પછી કોપરની પટ્ટી મારફતે કોપરના દ્રાવણમાં જાય જેવું કોપરના દ્રાવણમાં જાય એટલે કોપરના દ્રાવણમાં ઓલરેડી Cu+2 આયનો પડ્યા છે અને ત્યાં ઇલેક્ટ્રોન જાય એટલે એને તો ઓલરેડી ગુમાવેલા છે પ્લસ ચાર્જ છે એટલે ગુમાવેલા છે જેવા ત્યાં પહોંચે ઇલેક્ટ્રોન એટલે કે આવો આવો અમે તમારી જ રાહ જોતા હતા એટલે જેવા એ ઇલેક્ટ્રોન જાય એટલે એને વધાવી લેવામાં આવે અને એ ઇલેક્ટ્રોનને પોતે મેળવી અને પોતે કોપર બની બની અને જમા થાય એટલે અહીંયા છે આ ઝિંક છે એ ધીમે ધીમે તમે જુઓ ને તો ઝિંક છે એ અહીંયાથી ધીમે ધીમે ખવાતું જશે અને અહીંયા તો કે અહીંયા ઉપર કોપર પાછું જમા થતું જશે બરાબર ઝિંક છે એ Zn+2 અને ઇલેક્ટ્રોન બનાવશે એટલે એમાંથી ઝિંક ઓછું થતું જશે અને અહીંયાથી પાછું કોપર છે એ આના ઉપર જમા થતું જશે એટલે કોપર વધતું જશે ઓકે હવે તમે અહીંયા જોવા જાવ તો આ પહેલી જે મેં પ્રક્રિયા લખી છે એ શું થયું તો કે એમાં ઇલેક્ટ્રોનનું દાન કર્યું ઇલેક્ટ્રોન ગુમાવ્યા ધોરણ 11 માં યાદ કરો ઇલેક્ટ્રોન દાન કરે અથવા ગુમાવે તો કઈ પ્રક્રિયા કહેવાય ને તો કે ઇલેક્ટ્રોન ગુમાવે અથવા દાન કરે તો એને ઓક્સિડેશન પ્રક્રિયા થઈ કહેવાય અને બીજી જે અર્ધ પ્રક્રિયા છે એમાં ઇલેક્ટ્રોન મેળવવાનું કામ થાય છે ઇલેક્ટ્રોન સ્વીકારવાનું કામ થાય છે તો એને રિડક્શન અર્ધ પ્રક્રિયા કહેવાય અથવા તો અહીંયા ઝિંક નો ઓક્સિડેશન આંક 0 છે અહીંયા ઝિંક નો ઓક્સિડેશન આંક +2 છે ઓક્સિડેશન આંક વધે તો એને ઓક્સિડેશન પ્રક્રિયા થઈ કહેવાય અને અહીંયા +2 માંથી 0 ઓક્સિડેશન આંક ઘટે તો રિડક્શન પ્રક્રિયા થઈ કહેવાય અને યાદ રાખવું ઓક્સિડેશન હંમેશા એનોડ ઉપર થાય અને રિડક્શન હંમેશા કેથોડ ઉપર થાય તો અહીંયા ઝિંક જે છે એ એનોડ તરીકે વર્તશે ઝિંકની પટ્ટી જે છે એ એનોડ તરીકે વર્તશે અને કોપરની જે પટ્ટી છે એ કેથોડ તરીકે વર્તશે કારણ કે એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થશે કેથોડ ઉપર હંમેશા રિડક્શન થશે તો અહીંયા આપની કુલ પ્રક્રિયા શું થશે મિત્રો તો કે આ બે જે પ્રક્રિયા થાય હવે આપણે જોઈએ આખા કોષમાં બે પ્રક્રિયા આપણે લખી નાખી છે કુલ પ્રક્રિયા શું થતી હોય તો કે કુલ પ્રક્રિયા કંઈક આવી થતી હોય Zn સોલિડ પ્લસ Cu2 પ્લસ એક્વિયસ આ પ્રક્રિયા ચેપ્ટરમાં ઘણી બધી વખત આવવાની છે એટલે આવડવી જ જોઈએ એમાંથી શું બને છે તો કે Zn2+ એક્વિયસ બને છે અને કોપર સોલિડ બને છે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન કેન્સલ થાય છે આ કોષ પ્રક્રિયા થઈ ગઈ રાઈટ ઓકે તો આ જે છે એ આમાં શું થયું તો કે જેવો કોષની રચના પૂરી કરી એટલે આપમેળે પ્રક્રિયા થવાનું ચાલુ થયું આપમેળે પ્રક્રિયા થવાનું ચાલુ થયું એટલે કે રાસાયણિક પ્રક્રિયા ચાલુ થઈ અને રાસાયણિક પ્રક્રિયાથી ઇલેક્ટ્રોનનું વહન આમથી આમ થયું અને વિદ્યુત પ્રવાહનું વહન છે એ આમથી આમ થશે ઓકે આમાં ઇલેક્ટ્રોનનું વહન છે એ આમ થશે અને વિદ્યુત પ્રવાહનું વહન છે એ ઊંધું થશે કેથોડ થી એનોડ થશે ઇલેક્ટ્રોનનું પ્રવાહનું વહન ઇલેક્ટ્રોનનું વહન આમ થશે વિદ્યુત પ્રવાહ છે એ આમથી આમ એટલે કે રાસાયણિક પ્રક્રિયા થઈ અને આપણને વિદ્યુત મળ્યો એટલે કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થયું શું થયું રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર ક્લિયર છે ઓકે હવે બેઝિકલી જોવા જાવ તો અહીંયા વિદ્યુત રાસાયણિક કોષ માટે એનોડને આપણે માઇનસ નિશાનીથી અને કેથોડને પ્લસ નિશાનીથી દર્શાવીએ છીએ જો અત્યાર સુધી આપણા મગજમાં આપણે એક એવી ધારણા જ બાંધી દીધી કેથોડ એટલે માઇનસ હોય ને એનોડ એટલે પ્લસ અહીંયા વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડને માઇનસ સિમ્બોલ આપવામાં આવે છે અને કેથોડને પ્લસ સિમ્બોલ આપવામાં આવે છે ઓકે અહીંયા એનોડ કેથોડ સેના ઉપરથી નક્કી કર્યું તો કે જે ઇલેક્ટ્રોન ગુમાવશે એ એનોડ બનશે જ્યાં ઓક્સિડેશન થાય એ એનોડ અને જ્યાં રિડક્શન થાય એ કેથોડ અહીંયા એનોડ કેથોડની ડેફિનેશન શું આપી શકાય ભાઈ તો કે અહીંયા એનોડ કેથોડની ડેફિનેશન આપી શકાય જો અહીંયા આયા એટલે કેમ અહીંયા કહું છું તો કે એ આ કોષ માટે લાગુ પડશે બીજો કોષ બનશું તો કદાચ એના માટે ડેફિનેશન થોડી બદલે બરાબર તો આપણે આ કોષ માટે એનોડ કેનો કોને કીધું તો કે જ્યાં ઓક્સિડેશન થાય તે એનોડ
અને જ્યાં રિડક્શન થાય તે કેથોડ. ફાઇન, જ્યાં ઓક્સિડેશન થાય એ એનોડ અને જ્યાં રિડક્શન થાય એ કેથોડ. ઓકે, હવે આ જે કોષ છે આ આખે આખો એક કોષ બન્યો છે એને આપણે જોવા જઈએ તો એ આખો કોષ છે. હવે એને માની લો કે આપણે વચ્ચેથી આમ કટ કરી નાખવો છે, તો વચ્ચેથી કટ કરી નાખીએ તો આ બે ભાગ પડી જાય તો એ કેવો બને, તો કે આ આખો કોષ છે, બે ભાગ કરી નાખો તો અડધો કોષ થઈ જાય, એટલે કે અર્ધ કોષ થઈ જાય. તો આમાં કયા કયા બે અર્ધ કોષ જોઈડા છે, તો કે અહીંયા અર્ધ કોષ જોઈડો છે એક કોપર વાળો, અર્ધકોષ એક જોઈડો છે કોપર વાળો, એક ઝીંક વાળો. તો ઝીંક વાળા અર્ધકોષ નું સાંકેતિક નિરૂપણ શું થાય, બરાબર સાંકેતિક નિરૂપણ કરવું છે, તો ઝીંક વાળા નું થશે ZN સોલિડ ઇઝ ઇન કોન્ટેક્ટ વિથ ZN2+ એક્વિયસ 1 મોલર. સપોઝ કોન્સન્ટ્રેશન ઇઝ 1 મોલર, ધેન અહીંયા હું લખી નાખું 1 મોલર દ્રાવણ, અહીંયા લખી નાખું 1 મોલર દ્રાવણ, તો આવું લખી શકે. પછી બીજો એક અર્ધકોષ છે એ, તો કે એમાં ઈ કોપર છે, ઈ કોપર આયનોના સંપર્કમાં છે, એક્વિયસ 1 મોલર, રાઈટ. તો આવી રીતે આ બંને અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ થાય. આ જે વચ્ચે ઊભી લીટી છે ઈ એકબીજા સાથેનું જોડાણ દર્શાવે છે. આને વંચાય ઝિંક ઇઝ ઇન કોન્ટેક્ટ વિથ ZN2+ is in contact with, અથવા ઝિંક છે એ ZN+2 ના સંપર્કમાં છે અને કોપર છે એ Cu+2 સાથે સંપર્કમાં છે. અને આખે આખા કોષનું સાંકેતિક નિરૂપણ લખવું હોય તો કેમ લખી શકે, આ કોષ આખાનું સાંકેતિક નિરૂપણ શું છે, કોષનું સાંકેતિક નિરૂપણ શું છે, તો કે કોષનું સાંકેતિક નિરૂપણ કરવામાં પહેલો નિયમ છે કે એનોડને હંમેશા ડાબી બાજુ લખવો, કેથોડને હંમેશા જમણી બાજુ લખવો. આ યાદ રાખજો, એનોડને ડાબી બાજુ અને કેથોડને જમણી બાજુ લખવો. અચ્છા, તો આમાં એનોડ કોણ છે, તો કે આમાં એનોડ છે ઝિંક, તો પહેલા ઝિંક લખાશે. અચ્છા, ઝિંક કોના સંપર્કમાં છે, તો કે ઝિંક છે એ ઝિંકના દ્રાવણના સંપર્કમાં છે, એટલે ZN is in contact with ZN+2. અચ્છા, હવે ZN+2 કોના સંપર્કમાં છે, તો કે ZN+2 છે એ Cu+2 ના સંપર્કમાં છે, પણ આવી રીતે ડાયરેક્ટ સંપર્કમાં નથી, તો ક્ષાર સેતુ મારફતે સંપર્કમાં છે. તો ક્ષાર સેતુને બે ઊભી લાઈન વડે દર્શાવાય, એવો નિયમ છે સાંકેતિક નિરૂપણનો કે ક્ષાર સેતુ છે એને બે ઊભી લાઈન વડે દર્શાવવાનું, એટલે ZN+2 ક્ષાર સેતુ મારફતે Cu+2 ના સંપર્કમાં છે અને ઈ Cu+2 છે ઈ કોપરની પટ્ટીના સંપર્કમાં છે અને એનોડ છે એને અહીંયા માઇનસ વડે દર્શાવીએ, કેથોડને પ્લસ વડે દર્શાવીએ, આ થઈ ગયું કોષનું સાંકેતિક નિરૂપણ. આ વચ્ચેની જે બે ઊભી લાઈન છે એ શું દર્શાવે છે, તો કે ઈ ક્ષાર સેતુ મારફતે સંબંધ દર્શાવે છે. ક્લિયર છે? તો આ રીતે કોઈ પણ, આ તો અહીંયા ઝિંક અને કોપર લીધું છે, બાકી એના સિવાય કંઈ પણ હોય તો આપણે જે એનોડ હશે એને આ બાજુ લખશું, કેથોડ હશે એને આ બાજુ લખશું. કેમ ખબર પડશે કે કોણ એનોડ બનશે કોણ કેથોડ બનશે, તો કે જ્યાં ઓક્સિડેશન થતું હોય એનોડ, જ્યાં રિડક્શન થતું હોય કેથોડ, અથવા તો કોણ ઓક્સિડેશન કરી શકશે કોણ રિડક્શન કરી શકશે, તો કે જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ હશે ને એ કેથોડ તરીકે વર્તશે. અહીંયા તો ઠીક છે, ચલો કોપર છે કેથોડ, પણ એમાં માની લો કે કોપર ને સિલ્વર લીધું, ઝિંક ની સાથે બીજું કંઈક લીધું, તો કોણ એનોડ કોણ કેથોડ બને, તો કે જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ એ કેથોડ તરીકે વર્તે, જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો એ એનોડ તરીકે વર્તે. ઓકે, એ હમણાં આપણે કહેશું. તો વળી પાછો ક્વેશ્ચન થાય સર કે આ રિડક્શન પોટેન્શિયલ એટલે શું, આમ તો પોટેન્શિયલ એટલે ક્ષમતા, પોટેન્શિયલ એટલે ક્ષમતા, રિડક્શન પોટેન્શિયલ એટલે શું, તો કે ઇલેક્ટ્રોન મેળવવાની સાપેક્ષ ક્ષમતા, ઇલેક્ટ્રોન
મેળવવાની સાપેક્ષ ક્ષમતા એને કહેવાય રિડક્શન પોટેન્શિયલ. તો અહીંયા આપણે ઝીંક અને કોપર બે લીધું છે, તો ઝીંક ની ઇલેક્ટ્રોન મેળવવાની કઈક ક્ષમતા તો હશે. જો એમાં કે સર ઝીંક ની તો ગુમાવવાની ક્ષમતા છે, યુ આર રાઈટ, ગુમાવવાની ક્ષમતા છે, પણ કોઈ પણ ધાતુ અથવા અહીંયા જે આપણે વિદ્યુત ધ્રુવ લઈ છીએ એ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવતું હશે તો એ મેળવવાની વૃત્તિ પણ ધરાવશે. એનો મતલબ ઝીંક અહીંયા ગુમાવવાની વૃત્તિ ધરાવતું હોય તો મેળવવાની વૃત્તિ ધરાવશે, કોપર અહીંયા મેળવવાની વૃત્તિ ધરાવે છે તો એ ગુમાવવાની વૃત્તિ પણ ધરાવતો જ હોય, પણ ઈ બેમાંથી કોપરની મેળવવાની વૃત્તિ વધુ છે, ઇલેક્ટ્રોન મેળવવાની સાપેક્ષ ક્ષમતા વધુ છે, તો કોપર ઇલેક્ટ્રોન મેળવી શકે એટલે કે કોપરનો રિડક્શન પોટેન્શિયલ વધુ છે, તો ઈ કેથોડ બનશે, એનોડ છે ઈ ઝિંક બનશે, રાઈટ, જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ ઈ કેથોડ બને, અને જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો એ એનોડ બને. અચ્છા, ઘણાને પાછો ક્વેશ્ચન છે સર, તો અહીંયા આગળ આપણે રિડક્શન પોટેન્શિયલ ની વાત કરીએ તો ઓક્સિડેશન પોટેન્શિયલ ની વાત ન કરી શકાય, તો કે ઓક્સિડેશન પોટેન્શિયલ ની પણ વાત કરી શકાય, પણ IUPAC ના મત મુજબ રિડક્શન પોટેન્શિયલ વધુ પ્રોપર છે એટલે રિડક્શન પોટેન્શિયલ ઉપરથી કહી છે. આપણે 11મા ધોરણમાં 8મા ચેપ્ટરમાં એક EMF શ્રેણી ભણી છે, બસ EMF શ્રેણી સેના ઉપરથી છે, રિડક્શન પોટેન્શિયલ ના ઉતરતા ક્રમમાં જ તો છે, ઓકે, તો એના ઉપરથી તમે નક્કી કરી શકો કે કોણ એનોડ બને અને કોણ કેથોડ બને, સમજાય છે, જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ છે એ કેથોડ બનશે, મતલબ EMF શ્રેણીમાં જે ઉપર હશે એ કેથોડ બનશે, જે નીચે હશે એ એનોડ બનશે, મતલબ EMF શ્રેણીમાંથી જ કોઈ પણ બે દાખલા તરીકે ઝિંક ના કોપર ને પસંદ કર્યા છે તો એમાં જે ઉપર હશે ઝિંક અને કોપર નું સ્થાન છે એ ક્યાંક હશે, તો એમાં કોપર છે એ ઉપર હશે, ઝિંક છે એ નીચે હશે, EMF શ્રેણી જોઈ લેજો ત્યાંથી, બરાબર, એટલે એ કોપર છે એ કેથોડ તરીકે વર્તે છે અને ઝિંક છે એ એનોડ તરીકે વર્તે, ક્લિયર, લખીશું. ઓકે, હવે આ જે ક્ષાર સેતુ લીધો આપણે આ વિદ્યુત રાસાયણિક કોષમાં એને થોડુંક વધારે સારી રીતે સમજી લઈએ, તો કે ભાઈ ક્ષાર સેતુનો એક તો ઉપયોગ શું થાય, તો તમે જોયું કે આપણે આવી રીતે બે પાત્ર લીધા છે, એકમાં Zn+2 નું દ્રાવણ હતું, એકમાં Cu+2 નું દ્રાવણ હતું, Zn+2 ના દ્રાવણમાં ઝિંક ની પટ્ટી ડુબાડી છે, Cu+2 ના દ્રાવણમાં કોપર ની પટ્ટી ડુબાડી છે, હવે આપણે જોયું ને, અને આ બંને પટ્ટીઓને કોપર તાર મારફતે જોડ્યું છે, વચ્ચે કોઈ માપન માટે મીટર જોડ્યું છે, અને આ બંને પાત્રો છે એમને દ્રાવણને એક યુ આકારની કાચની નળી વડે જોડ્યું છે, અને યુ આકારની કાચની નળી છે બેયા બે છેડા રૂના કુમડાથી બ્લોક કરેલા છે અને અંદર ક્ષારનું દ્રાવણ ભર્યું છે અને ક્ષાર સેતુ કીધું. હવે આ કોષ કાર્ય કરવાનું ચાલુ થયું હતું ત્યારે તમે જુઓ તો કોષ કાર્ય કરતો જાય તો ધીમે ધીમે કોષ કાર્ય કરતો હતો એટલે શું થતું હતું, તો કે આમાં Zn+2 ઉમેરાતા હતા અને ઇલેક્ટ્રોન આમ જતા હતા, એટલે આ જે પાત્ર બીકર એ છે એમાં શું થશે, તો કે બીકર એ માં ધન વીજભાર એટલે કે ધન આયન વધતું જાય, દાખલા તરીકે મેં Zn(SO4) નું દ્રાવણ લીધું હોય તો પેલા Zn+2 અને SO4-2 બે સરખા પ્રમાણમાં હોય, પણ પછી એમાં Zn+2 વધતા જાય એટલે કે ધન વીજભાર વધતો જાય, અને એવી જ રીતે અહીંયા શું થતું હતું, તો કે અહીંયા કોપર સલ્ફેટ નું સપોઝ દ્રાવણ લીધું હોય તો એમાંથી કોપર આયનો છે એ અહીંયા જે કોપર આયનો દ્રાવણમાં હતા એ અહીંયા પટ્ટી ઉપર જમા થાય છે એટલે દ્રાવણમાં ધન વીજભારનું ધન આયનનું પ્રમાણ ઘટતું જાય છે, તો ન્યા દ્રાવણમાં ખાલી શું વધે, તો કે SO4-2 નું પ્રમાણ વધતું જાય, અને અહીંયા દ્રાવણમાં તો કે Zn+2 નું પ્રમાણ વધતું જાય, એટલે કે બીકર એ માં માત્ર ધન વીજભાર વધતો જાય, બીકર બી માં માત્ર ઋણ વીજભાર વધતો જાય, અને આમનામ પાત્ર જો આમનામાં કોષ થોડી વાર કાર્ય કરે થોડા સમય માટે તો ધીમે ધીમે એ કોષની કાર્યક્ષમતા ઘટતી જાય અને એક સમયે એ કોષ કાર્ય કરતો અટકી જાય, કારણ કે એક પાત્રમાં માત્ર ધન વીજભાર ભેગો થઈ ગયો હશે, એક પાત્રમાં ઋણ વીજભાર ભેગો થઈ ગયો હશે,
तो ई कोष ने लांबो समय कार्यरत करवा माटे एमा वीजभार नी दृष्टिए तटस्थता जळवावी जोईए। અને વીજભારની દ્રષ્ટિએ તટસ્થતા જળવવાનું કાર્ય કોણ કરે? તો કે ક્ષાર સેતુ કરે। ક્ષાર સેતુ એક તો બંને કોષના દ્રાવણોને જોડવાનું તો કામ કરે જ છે, સાથે સાથે બંને આ વિદ્યુત વિભાજ્યના દ્રાવણ કહેવાય। કોપર સલ્ફેટ છે, ઝિંક સલ્ફેટ છે, બધાને વિદ્યુત વિભાજ્યના દ્રાવણો કહેવાય। વિદ્યુત વિભાજ્યના દ્રાવણો એટલે જે પદાર્થને તમે પાણીમાં ઉગાડતા આયનીકરણ પામી આયનો ઉત્પન્ન કરે એને વિદ્યુત વિભાજ્ય પદાર્થ કહેવાય। જે પદાર્થને પાણીમાં ઉગાડતા આયનીકરણ પામી અને આયનો ઉત્પન્ન કરે અને એને વિદ્યુત વિભાજ્ય પદાર્થ કહેવાય। એ દ્રાવણને વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ કહેવાય, ઇલેક્ટ્રોલાઇટિક સોલ્યુશન કહેવાય એને। ઓકે ફાઇન। હવે તો ક્ષાર સેતુ એક કાર્ય શું કર્યું હતું? તો કે ક્ષાર સેતુનું એક કાર્ય હતું બંને દ્રાવણોને જોડવાનું। તો કે ફાઇન, ચાલો એક કાર્ય શું હતું? બંને દ્રાવણોને જોડવાનું। બીજું કાર્ય શું કર્યું? તો કે બંને દ્રાવણોમાં અથવા બંને પાત્રમાં વીજભારની દ્રષ્ટિએ તટસ્થતા જાળવી રાખવાનું કામ કરે છે। વિદ્યુતીય રીતે તટસ્થ રાખવા માટે બીજું કાર્ય છે એને બંને પાત્રમાં જે દ્રાવણો ભર્યા છે એ બંને પાત્રોમાં અથવા બંને અર્ધકોષમાં વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવાનું કાર્ય કરશે, કારણ કે એમાં આયનીય દ્રાવણ વહેરું છે, બરાબર છે? તો ઈ આયનીય દ્રાવણ છે, જ્યાં ધન આયન હશે ત્યાં ઋણ વીજભાર, ઋણ આયન હશે ત્યાં ધન વીજભાર પૂરા પાડી અને વિદ્યુતની દ્રષ્ટિએ વિદ્યુતીય રીતે તટસ્થતા જાળવી રાખશે। અચ્છા, કેવું દ્રાવણ ભરી શકાય? ક્ષારનું દ્રાવણ ભરી શકાય તો ઈ કેવું ક્ષારનું, ગમે ઈ ક્ષારનું દ્રાવણ ભરી શકાય? તો કે ના ભાઈ, એવું નો। જે ક્ષારના દ્રાવણમાં ધનાયન અને ઋણાયનની વહનશીલતા સમાન હોય ને એવું દ્રાવણ ભરી શકાય। કેવું દ્રાવણ ભરી શકાય? જે ક્ષારના દ્રાવણમાં ધનાયન અને ઋણાયન ની વહનશીલતા સમાન હોય, વહનશીલતા સમાન હોય તેવું દ્રાવણ ભરી શકાય। જે ક્ષારના દ્રાવણમાં ધન આયન અને ઋણ આયન ની વહનશીલતા સમાન હોય તેવું દ્રાવણ ભરી શકાય। મતલબ સપોઝ તમે NH પર NO3 નું દ્રાવણ ભર્યું છે, બરાબર? ઉદાહરણ આપણે હમણાં આપી હતા, NH4 NO3 એમોનિયમ નાઇટ્રેટ, KNO3 એટલે કે પોટેશિયમ નાઇટ્રેટ, KCl એટલે કે પોટેશિયમ ક્લોરાઇડ। તો આ બધા જાણીતા ઉદાહરણ છે। તો અહીંયા તમે જોવા જાવ તો આમાંથી કયા ધન આયન અને કયા ઋણ આયન ઉત્પન્ન થતા હોય? તો કે આમાંથી NH4 પ્લસ અને NO3 માઇનસ, આવા બે આયન ઉત્પન્ન થતા હોય, NH4 પ્લસ આયન અને NO3 માઇનસ આયન। અને આ જેટલું વહન પામી શકે એટલું જ આ પણ વહન પામી શકે। બંનેની વહનશીલતા અથવા વહનાંક સમાન હોય, વહનશીલતા અથવા વહનાંક સમાન હોય એવું જ દ્રાવણ ક્ષાર સેતુ તરીકે ભરી શકાય। ધન આયનનો વહનાંક વધારે હોય, ઋણ આયનનો વહનાંક ઓછો હોય તો એ ક્ષાર સેતુમાં ચાલે નહીં। એકા પછી જો વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે, જો વિદ્યુત વિભાજ્યના દ્રાવણ તરીકે AgNO3 લીધેલું હોય તો ક્ષાર સેતુમાં KCl ભરી શકાય નહીં અથવા લઈ શકાય નહીં। કેમ ભાઈ? વિદ્યુત વિભાજનના દ્રાવણમાં એટલે અહીંયા ZnSO4 અને CuSO4 માંથી કોઈ પણ એક જો AgNO3 લીધેલું હોય તો અહીંયા ક્ષાર સેતુમાં KCl ન આલે। કા શું કામ ના ચાલે? તો કે કારણ કે ઈ AgNO3 નો Ag અને KCl નો Cl એમાં AgCl ના અવક્ષેપ બને, બરાબર છે? એક્ચ્યુઅલી ઈ ક્ષાર સેતુનું જે દ્રાવણ છે
या विद्युत विभाजन द्रावण साथ प्रक्रिया कर सकत होइए नही। आ क्षार सेतु में भरेलू द्रावण आ विद्युत विभाजन द्रावण साथ प्रक्रिया कर सकत होइए नही, नकर ई विद्युत तटस्थता जाळवानु कार्य एक बाजु पड़ू रहे, पोते अवक्षेप बनावी ने इसको लगा डाला तो लाइफ झींगल है। खूब अगत्य काम करे कोष छे, जो क्षार सेतु ना हो तो पेलू तो एक तो प्रक्रिया चालू ना थई, चलो प्रक्रिया चालू थी गई, खाली जोड़वानुं काम नथी करतुं, ए विद्युतीय तटस्थता जाळवानुं पण कार्य करे छे, अने विद्युतीय तटस्थता जाळवानुं कार्य करे छे एटले ज कोष लांबो समय कार्य करी शके छे। फाइन, अहींया आ दोरवुं जरूरी नथी, खाली समजायुं ओके, कारण के आपणे ऑलरेडी विद्युत रासायनिक कोष हमणां आગળ કર્યો, એમાં આ વિદ્યુત રાસાયણિક કોષ દોર્યો છે, એટલે અહીંયા ખાલી આપણે ક્ષાર સેતુ સમજ્યા છીએ, આટલું લખી શકો છો। ओके, हवे आपणे જોવાનું છે કોષ પોટેન્શિયલ અથવા પ્રમાણિત કોષ પોટેન્શિયલ, રાઈટ। હવે પ્રમાણિત કોષ પોટેન્શિયલ એટલે E0 છે અને ખાલી કોષ પોટેન્શિયલ એટલે E છે, બરાબર। કોષ પોટેન્શિયલ એટલે E છે અને પ્રમાણિત કોષ પોટેન્શિયલ એટલે E0 છે। હવે અહીંયા તમે આપણે એવું કહી શકાય કે E0 સેલ એટલે E0 રાઈટ માઈનસ E0 લેફ્ટ, जमणु माइनस डाब, एटले तमे आमा एम कही शको के रिडक्शन पोटेंशियल ऑफ, आ रिडक्शन पोटेंशियल ऑफ कोनो तो के जमणी बाजू, जमणी बाजू कोण होय तो के केथोड, माइनस रिडक्शन पोटेंशियल ऑफ एनोड, एटले के केथोड अने एनोड ना रिडक्शन पोटेंशियल नो तफावत એને કહેવાય પ્રમાણિત કોષ પોટેન્શિયલ। અહીંયા પ્રમાણિત એટલે બધું પ્રમાણિત સ્થિતિમાં હોય, સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ થયું, રાઈટ। તો ઈ જો પ્રમાણિત, આ બંને પ્રમાણિત હોય તો આ પણ પ્રમાણિત મળે, જો ના હોય તો આ પણ ન મળે। ઓકે, હવે આપણે એક કોષ આપ્યો છે કઈક આવો, Zn સોલિડ ઇઝ ઇન કોન્ટેક્ટ વિથ Zn2+ એક્વિયસ 1 મોલર વાયા સોલ્ટ બ્રિજ ઇઝ ઇન કોન્ટેક્ટ વિથ Cu2+ એક્વિયસ 1 મોલર is in contact with copper solid that is denoted by plus that is minus। આવો એક કોષ આપ્યો છે આપણ, suppose okay, તો ઈ જે કોષ આપ્યો છે ઈ કોષ માટે એનોડ કોણ ને કેથોડ કોણ, તો કે અહીંયા પ્લસ નિશાની છે એટલે કેથોડ છે એનોડ છે, અથવા રાઈટ સાઈડ આ લખ્યું છે લેફ્ટ સાઈડ આ લખ્યું છે, તો આના માટે આપણે E0 સેલ નું સૂત્ર લખવું હોય તો શું થાય, તો કે આના માટે લખાય E0 સેલ ઇઝ ઇક્વલ ટુ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ એટલે Cu2 + Cu માઈનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ એટલે Zn2 + Zn। વળી પાછો પ્રશ્ન થાય સર આ કેમ રિડક્શન પોટેન્શિયલ, તો કે અહીંયા જો કોપર નો વીજભાર કેટલો છે + 2, અહીંયા કોપર નો વીજભાર કેટલો છે 0, + 2 માંથી 0 એટલે કોપર નો ઓક્સિડેશન આંક તો કે ઘટ્યો, + 2 માંથી 0 થયો ને ઘટે તો રિડક્શન એટલે કે રિડક્શન પોટેન્શિયલ, એવી જ રીતે અહીંયા ઝિંક નો + 2 માંથી 0 તો એમનો પણ ઘટે છે એટલે એ પણ રિડક્શન પોટેન્શિયલ છે। હવે EMF શ્રેણીમાં મૂલ્યો આપ્યા છે એ પ્રમાણે કોપર નો રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય છે 0.34 વોલ્ટ અને ઝિંક નો રિડક્શન પોટેન્શિયલ છે -0.76 વોલ્ટ। ઓકે, તો કોપર નો કેટલો છે આ EMF શ્રેણીમાં આપ્યા છે અને આપણે દાખલાઓમાં પણ ઘણી બધી વખત આપ્યો હોય, પણ આ જે છે ઝિંક ને કોપર ને સિલ્વર ને એવા ત્રણ ચાર છે એ ગણતરી કરતા રહેશો એટલે મોઢે યાદ રહી જવા જોઈએ, કારણ કે હવે નાની નાની દાખલી હોય એક બે બે માર્કમાં ક્યાંક પૂછાય તો એમાં કઈ રકમમાં જોવા ના બેસે, ફટાફટ ગણતરીઓ થઈ જાય। તો કોપર નો રિડક્શન પોટેન્શિયલ 0.34 વોલ્ટ છે, ઝિંક નો રિડક્શન પોટેન્શિયલ -0.76 વોલ્ટ છે, એ બંનેની કિંમત આમાં મૂકીએ તો કોપર નું 0.34 માઇનસ -0.76 માઇનસ માઇનસ પ્લસ એટલે 0.34 પ્લસ 0.76 1.10 વોલ્ટ થાય। આ થઈ ગયો વિદ્યુત રાસાયણિક કોષ નો કોષ પોટેન્શિયલ અથવા
ડેનિયલ કોષનો ગેલ્વેનિક કોષનો વોલ્ટેઇક કોષનો કોષ પોટેન્શિયલ થયો 1.10 વોલ્ટ. આવી રીતે કોઈ પણ હોય તો એના કેથોડમાંથી એનોડ બાદ કરો એટલે એનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ મળી જાય. તો હવે પ્રશ્ન એ છે કે આપણે આ જે ઝિંક કોપર વાળો જે વિદ્યુત રાસાયણિક કોષ બનાવ્યો છે એ કોષ બનાવશો તો આપણે એમ કીધું કે એમાંથી વિદ્યુત જનરેટ થશે, રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર, તો કેટલી વિદ્યુત મળશે? તો કે 1.1 વોલ્ટ અથવા 1.10 વોલ્ટ મળે. અચ્છા, હવે આપણે કોઈ પણ ટોર્ચમાં એમાં જે આપણે પેલી નાના નાના સેલ નાખીએ છીએ, તમે જુઓ ને એમાં લખ્યું 1.1 વોલ્ટ ને 1.2 વોલ્ટ ને ખાલી 2 વોલ્ટ ને, બરાબર? તો એનો મતલબ કે એની ક્ષમતા, પોટેન્શિયલ એટલે ક્ષમતા, તો એ કોષની ક્ષમતા કેટલી છે? તો કે 1.1 વોલ્ટ વિદ્યુત ઉત્પન્ન કરી શકવાની ક્ષમતા ધરાવે છે. એવી રીતે ડેનિયલ કોષ બનાવો તો એ પણ 1.1 વોલ્ટ વિદ્યુત ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. ઓકે, આ થયું કોઈ પણ કોષ માટેનો કોષ પોટેન્શિયલ ગણવાનું સૂત્ર અને ગણતરીનું એક નમૂનો. હવે આપણે જોવાનું છે કે આવો કોઈ કોષ હોય, સપોઝ આ જ કોષ છે, એને 1.1 વોલ્ટ વિદ્યુત ઉત્પન્ન કરે છે, પણ એને બાહ્ય પોટેન્શિયલ જો આપણે લગાડવામાં આવે, બહારથી કોઈ વિદ્યુત પ્રવાહ આપણે એને લાગુ પાડીએ, વિદ્યુત દબાણ સાથે વિદ્યુત પ્રવાહ લાગુ પાડીએ, તો એ કોષમાં શું થશે? ફેરફાર થશે, એમનેમ કાર્ય કરતો રહેશે, શું થશે? તો કે એ આખી ચર્ચા બાહ્ય એમને કેટલું આપીએ છીએ પોટેન્શિયલ, બરાબર, અને એની કોષ ઉપર શું અસર થાય એનો આખો સ્ટડી આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. આજ પૂરતું હતું, બાકીનું જોશું નેક્સ્ટ. થેન્ક યુ.